શાળા સંકુલ થકી હું આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ સાત વિષય ગણિત ચેપ્ટર અગિયાર ભાગ સાતની વાત કરવાના છીએ તો ચાલો સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ ત્રણ પ્રશ્ન દસની વાત કરીએ કે જેની અંદર કીધેલું છે કે ચૌદ સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળાકાર કુઠામાંથી ત્રણ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર ત્રિજ્યાવાળા બે વર્તુળ અને ત્રણ સેમી લંબાઈ અને એક મીટર પહોળાઈ વાળો એક લંબચોરસ કાપવામાં આવે તો બાકીના પુઠાનું ક્ષેત્રફળ શોધો તથા પાયની કિંમત તમને કીધેલી છે બાવીસના છેદમાં સાત તો જુઓ અહીંયા દાખલા તરીકે આ ચૌદ સેન્ટીમીટર ત્રીજાવાળો એક વર્તુળ છે તેની અંદરથી ત્રણ સેમીવાળા આ બે ભાગ કાપી લેવામાં આવે અને એક ત્રણ સેન્ટીમીટર લંબાઈ અને બે એક સેન્ટીમીટર પહોળાઈવાળો એક આ લંબચોરસ ભાગ કાપી લેવામાં આવે તો બાકીના ભાગનું ક્ષેત્રફળ ગોતો તો આપણે શું કરવું પડશે પહેલાં આ ચૌદ સેન્ટીમીટર ત્રીજાવાળા વર્તુળનું ક્ષેત્રફળ લઈ એમાંથી આ ત્રણ ત્રણ સેન્ટીમીટરવાળા બે વર્તુળના ક્ષેત્રફળ બાદ કરી અને બીજું શું બાદ કરીશું આ લંબચોરસ એટલે કે આપણે આ ટોટલ ત્રણ ભાગને શું કરવા પડશે ચૌદ સેન્ટીમીટર ત્રીજાવાળા વર્તુળમાંથી બાદ કરવા પડશે તો આપણે લખીએ કે સૌ પ્રથમ વર્તુળાકાર પૂઠાનું ક્ષેત્રફળ ગણી લઈએ તો લખીએ કે વર્તુળાકાર પૂઠા માટે જો વર્તુળાકાર પૂઠા માટે તમને ત્રિજ્યા આપેલી છે ચૌદ સેન્ટીમીટર કેટલી આપેલી છે ચૌદ સેન્ટીમીટર તો લખીએ આપણે કે પાયાર સ્કવેર આપણે લખી દઈએ પાય આર સ્કવેર પાયની કિંમત કેટલી લેવાની કીધી છે બાવીસ છેદમાં સાત તો બાવીસ ના સાત ચૌદ ગુણ્યા ચૌદ તો જુઓ સાત દુ ચૌદ તો તમારો જવાબ કેટલો આવશે ચુમ્માલીસ ગુણ્યા કેટલા કરવાના થશે ચૌદ એટલે તમારો ચુમ્માલીસ ગુણ્યા ચૌદ કરશો એટલે તમારો જવાબ આવે છસો સોળ સેન્ટીમીટર સ્ક્વેર ખ્યાલ આવી ગયો આખા પૂઠા માટેનું ક્ષેત્રફળ આપણે મેળવવું હવે વાત કરીએ તો કે આ નાના વર્તુળની વાત કરી દઈએ કોની વર્તુળ માટે વાત કરીએ નાના વર્તુળ માટે તો લખીએ કે નાના વર્તુળ માટે નાના વર્તુળ માટે નાના વર્તુળ માટેની ત્રિજિયા તમને કેટલી આપેલી છે તમને વર્તુળની ત્રિજ્યા આપેલી છે ત્રણ પોઈન્ટ પાંચ સેમી તો લખીએ ત્રણ પોઈન્ટ પાંચ સેમી તો નાના વર્તુળનું ક્ષેત્રફળ નાના વર્તુળનું ક્ષેત્રફળ તો એનું સૂત્ર શું આવશે પાય આર સ્ક્વેર પણ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો કે અહીંયા આપણે ત્રિજ્યા જે લેવાની છે નાના વર્તુળ માટેની એટલે કેટલી આવશે ત્રણ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર તો લખીએ બાવીસના છેદમાં સાત ગુણ્યા આર સ્ક્વેર એટલે કેટલું આવતું હતું ત્રણ પોઈન્ટ પાંચ ગુણ્યા ત્રણ પોઈન્ટ પાંચ એટલે કે બાવીસના છેદમાં સાત ગુણ્યા પાંત્રીસના છેદમાં દસ કેટલા આવશે પાંત્રીસના છેદમાં દસ સાત પંચા પાંત્રીસ પાંચ દુ દસ અને અગિયાર દુ બાવીસ તો તમારે શું કરવાનું રહેશે અગિયાર ગુણ્યા પાંત્રીસ તો જુઓ તો અગિયાર ગુણ્યા પાંત્રીસ કરશો એટલે તમારો જવાબ આવશે ત્રણસો ને પંચ્યાસી છેદમાં દસ એટલે તમારો જવાબ થાય આડત્રીસ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર સ્ક્વેર કેટલો આવશે આડત્રીસ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર સ્ક્વેર સમજ પડી ગઈ પણ આવા કેટલા વર્તુળ છે બે નાના વર્તુળ છે તો લખીએ કે બે નાના વર્તુળનું ક્ષેત્રફળ બરાબર બે ગુણ્યા કેટલું એકનું આવ્યું હતું સેન્ટીમીટર સ્કવેર તો બે નાના વર્તુળનું ક્ષેત્રફળ ગોતું હશે તો શું કરવું પડશે બે ગુણ્યા આડત્રીસ પોઈન્ટ પાંચ તો જુઓ બે ગુણ્યા આડત્રીસ પોઈન્ટ પાંચ એટલે આડત્રીસ થાય છોતેર અને બાકીના અડધો એટલે તમારે જવાબ કેટલો આવશે સત્યોતેર સેન્ટીમીટર સ્ક્વેર કેટલું આવશે સત્યોતેર સેન્ટીમીટર સ્ક્ર હવે એ જ રીતે આ નાના લંબચોરસ માટે લઈ લઈએ તો લંબચોરસ લંબચોરસ માટે તો કે જુઓ લંબચોરસ માટે તમને લંબાઈ કેટલી આપેલી છે ત્રણ સેમી અને પહોળાઈ કેટલી આપેલી છે એક સેમી તો હવે તમે શું કરશો તો કે લંબચોરસનું ક્ષેત્રફળ મેળવીએ તો કે લખીએ લંબ ચોરસનું ક્ષેત્રફળ લંબ ચોરસનું ક્ષેત્રફળ લંબચોરસ નું ક્ષેત્રફળનું સૂત્ર લંબાઈ ગુણ્યા પોહળા એક તો તમારો જવાબ કેટલો આવશે સેન્ટીમીટર સેન્ટીમીટર સ્ક્વેર ખ્યાલ આવી ગયો તો હવે તમારે શું કરવાનું થશે તો કે જુઓ હવે તમારે બાકીના ભાગનું ક્ષેત્રફળ ગોતું હશે તો મુખ્ય જે વર્તુળ ચૌદ સેન્ટીમીટર વાળું હતું એમાંથી આ ત્રણેય ભાગ શું કરવાના રહેશે બાદ કરવાના રહેશે તો આપણે લખીએ અથવા તો પહેલાં પુ્ઠામાંથી કાપી લીધેલા ભાગનો સરવાળો કરીએ તો લખી નાખીએ પૂઠામાંથી કાપી લીધેલા ભાગનું ક્ષેત્રફળ તો જો પૂઠામાંથી લખીએ બે વર્તુળનું ક્ષેત્રફળ બે વર્તુળનું ક્ષેત્રફળ પ્લસ શું બીજું એક લીધું હતું લંબચોરસનું ક્ષેત્રફળ બે વર્તુળનું ક્ષેત્રફળ થયું સત્યોતેર અને એનું લંબચોરસનું એવું ત્રણ તો કેટલા આવશે એસી સેન્ટીમીટર સ્ક્વેર ખ્યાલ ગયો પૂઠામાંથી આપણે કુલ આટલો ભાગ કાપી નાખો બે વર્તુળનું ક્ષેત્રફળ અને એક લંબચોરસનું ક્ષેત્રફળ તો એ લખીએ પૂઠામાં બાકી રહેલા ભાગનું ક્ષેત્રફળ ઉઠામાં બાકી રહેલા ભાગનું ક્ષેત્રફળ બરાબર જે વર્તુળાકાર પૂઠાનું ક્ષેત્રફળ હતું બરાબર વર્તુળાકાર પૂઠાનું ક્ષેત્રફળ માઇનસ પૂઠામાંથી કાપી લીધેલા ભાગનું ક્ષેત્રફળ તો કેટલું આવશે આ હતું છસો ને સોળ માઇનસ તમારે કાપી લીધેલા ભાગનું ક્ષેત્રફળ કેટલું આવ્યું એસી તો છસો સોળમાંથી એસી કાઢશો એટલે તમારો જવાબ કેટલો વધશે પાંચસો ને છત્રીસ સેન્ટીમીટર સ્ક્વેર સમજ પડી કેટલું આવશે પાંચસો ને છત્રીસ સેન્ટીમીટર સ્ક્વેર તો આમ લખીએ કે આમ બાકી રહેલા ભાગનું ક્ષેત્રફળ બરાબર પાંચસો ને છત્રીસ સેન્ટીમીટર સ્ક્વેર સમજ પડી ગઈ તો આપણે શું કર્યું સૌ પ્રથમ આખા વર્તુળનું ક્ષેત્રફળ લઈ લીધું એમાંથી આ બે વર્તુળનું ક્ષેત્રફળ લઈ એ વર્તુળનું ક્ષેત્રફળ તથા એક લંબચોરસનું ક્ષેત્રફળ શોધી અને એ લંબચોરસનું ક્ષેત્રફળ શું કરી દીધું બાદ કરી દીધું તો હવે આપણે એની પછીનો દાખલો એટલે કે નેક્સ્ટ દાખલો ક્વેશ્ચન નંબર અગિયારની વાત કરીએ તો એની અંદર કીધેલું છે કે છ સેમી બાજુવાળા ચોરસ આકારના એલ્યુમિનિયમ પત્રામાંથી બે સેમી ત્રીજાવાળું વર્તુળ કાપી વર્તુળ કાપવામાં આવે તો બાકીના પત્રાનું ક્ષેત્રફળ શોધો તો જુઓ આ દાખલા તરીકે પત્રાનું સેન્ટીમીટર લઈએ છ સેન્ટીમીટર કેટલું લઈ લઈએ છીએ છ સેન્ટીમીટર અને હવે આ વર્તુળની ત્રિજ્યા તમે લઈ લેશો વર્તુળની ત્રિજ્યા તમને કીધેલી છે બે સેન્ટીમીટર તો આ વર્તુળની ત્રિજ્યા લઈ લઈએ છીએ આપણે બે સેન્ટીમીટર તો તમારે શું કરવું પડશે કેટલો ભાગ બાકી રહેવું હોય તો ચોરસના ક્ષેત્રફળમાંથી વર્તુળનું ક્ષેત્રફળ શું કરવું પડશે બાદ કરવું પડશે તો આપણે સૌ લખીએ કે ચોરસ માટે ચોરસ માટે તમને લંબાઈ કેટલી આપેલી છે છ સેન્ટીમીટર તથા વર્તુળ માટે ત્રિજિયા કેટલી આપેલી છે વર્તુળની ત્રિજ્યા આપેલી છે બે સેન્ટીમીટર તો તમારે શું કરવાનું થશે તો કે બાકી રહેલા પત્રાનું ક્ષેત્રફળ બરાબર લખીએ બાકી રહેલા પત્રાનું ક્ષેત્રફળ બરાબર ચોરસનું ક્ષેત્રફળ માઇનસ શું આવશે વર્તુળનું ક્ષેત્રફળ જો ચોરસનું ક્ષેત્રફળ એટલે શું આવતું હતું લંબાઈ ગુણ્યા લંબાઈ તો લખીએ ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ માઇનસ વર્તુળનું ક્ષેત્રફળ એટલે આર સ્ક્વેર લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે કે કેટલો આવશે છ ગુણ્યા છ અને માઇનસ પાયની કિંમત કીધી છે ત્રણ પોઈન્ટ ચૌદ એટલે ત્રણ પોઈન્ટ ચૌદ ગુણ્યા આર સ્ક્વેર એટલે કેટલો આવશે બે ગુણ્યા બે સમજ પડી તો જુઓ તો અહીંયા કેટલા આવશે છત્રીસ ત્રણસો ચૌદ ગુણ્યા ચાર કરીને પછી બે પોઈન્ટ આપણે કાપી લઈશું ત્રણસો ચૌદ ગુણ્યા ચાર કરો એટલે તમારો જવાબ આવે બારસો ને છપ્પન એટલે તમારે બાર પોઈન્ટ છપ્પન જવાબ આવશે છત્રીસમાંથી તમે બાર પોઈન્ટ છપ્પન દૂર કરો તો છત્રીસમાંથી બાર પોઈન્ટ છપ્પન દૂર જશે એટલે તમારો જવાબ આવશે ત્રેવીસ પોઈન્ટ ચુમ્માલીસ પણ એકમ શું આવશે સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળની વાત કરીએ છીએ એટલે એકમ શું આવશે સેન્ટીમીટર સ્ક્વેર તો સમજ પડી ગઈ આપણે કઈ રીતે દાખલો ગણવાનો આપણે લખીએ કે આમ ચોરસ ચોરસ પત્રાના કેસ સેન્ટીમીટર સ્ક્વેર ભાગ બાકી રહે એટલે કે આપણે વર્તુળ અંદરથી કાપી લઈએ તો ત્રેવીસ પોઈન્ટ ચુમ્માલીસ સેન્ટીમીટર સ્ક્વેર ભાગ બાકી રહે હવે આપણે પ્રશ્ન નંબર બારની વાત કરીએ એની અંદર કીધું છે કે એક વર્તુળનો પરીખ એકત્રીસ પોઈન્ટ ચાર સેન્ટીમીટર છે તો તેની ત્રીજી અને તેનું ક્ષેત્રફળ મેળવો એટલે આપણે લખી દઈએ કે વર્તુળનો પરિઘ વર્તુળનો પરિઘ બરાબર એકત્રીસ પોઈન્ટ ચાર સેન્ટીમીટર વર્તુળના પરિઘનું સૂત્ર કયું આવશે ટુ પાય આર બરાબર કેટલું લેવાનું થશે એકત્રીસ પોઈન્ટ ચાર અહીંયા તમને પાયની કિંમત ત્રણ પોઈન્ટ ચૌદ સેન્ટીમીટર આપી દીધેલી છે તો જુઓ હવે બેના બે ત્રણ પોઈન્ટ ચૌદ કીધેલું છે એટલે પાઈની કિંમત ત્રણ પોઈન્ટ ચૌદ લઈ લઈશું આરની કિંમત તમારે મેળવવાની છે બરાબર કેટલા આવશે એકત્રીસ પોઈન્ટ ચાર હવે આરને સૂત્રનો કરતાં બનાવીએ તો એકત્રીસ પોઈન્ટ ચાર છેદમાં બે ત્રણ કેટલા આવશે ચૌદ તો હવે આર બરાબર ત્રણસો ચૌદ છેદમાં બે ગુણ્યા દસ ગુણ્યા ત્રણસો ચૌદ ગુણ્યા કેટલા થઈ જશે સો જો મેં શું કર્યું છે એકત્રીસ પોઈન્ટ ચાર તો પોઈન્ટ દૂર કરી લે છેદમાં કેટલા આવે દસ હવે અહીંયા ત્રણ પોઈન્ટ ચૌદ હતો તો એનો પોઈન્ટ દૂર કરી લે છેદમાં કેટલા આવે સો પણ છેદનો છેદ ક્યાં જતો રહેશે અંશમાં તો જુઓ અહીંયા અહીંયાથી ત્રણસો ચૌદ ત્રણસો ચૌદ કેન્સલ અહીંયાથી મીંડું મીંડું કેન્સલ તો તમારે આર બરાબર દસના છેદમાં બે આવશે તેથી આર બરાબર તમને જવાબ કેટલો મળશે પાંચ સેન્ટી મીટર સમજ પડી ગઈ આપણે ત્રીજી ગોતી અને હવે વર્તુળનું ક્ષેત્રફળ મેળવાનું છે તો લખીએ વર્તુળનું ક્ષેત્રફળ વર્તુળનું ક્ષેત્રફળ વર્તુળ નું ક્ષેત્રફળનું સૂત્ર હતું પાયાર સ્ક્વેર પાયની કિંમત ત્રણ પોઈન્ટ ચૌદ ગુણ્યા શું આવશે પાંચ ગુણ્યા પાંચ તો ત્રણસો ચૌદ ગુણ્યા પચીસ કરી દઈએ અને પછી પોઈન્ટ શું કરી દઈશું બાર તો ફાઇનલ તમારો આન્સર કેટલો આવશે અઠ્યોતેર પોઈન્ટ પાંચ સેન્ટીમીટર સ્ક્વેર ખ્યાલ આવે છે તમે ત્રણસો ચૌદ ગુણ્યા પચીસ કરશો એટલે તમારો જવાબ આવશે સાત હજાર આઠસો પચાસ છેદમાં સો હતા એટલે એક એક મીંડું કેન્સર એટલે તમારો જવાબ ફાઇનલ કેટલો આવશે અઠ્યોતેર પોઈન્ટ પાંચ સેન્ટીમીટર સ્ક્વેર તો એની પછીના દાખલાની વાત કરીએ દાખલા નંબર તેર ફૂલનો એક વર્તુળાકાર બાગ ચારે બાજુથી ચાર મીટર પહોળા રસ્તાથી ઘેરાયેલો છે બાગનો વ્યાસ છાસઠ મીટર છે તો આ રસ્તાનું ક્ષેત્રફળ કેટલું થાય હવે જુઓ વિદ્યાર્થી મિત્રો કઈ રીતે આપેલો છે આ બાગ છે અને આ ફરતુળા ફરતે વર્તુળાકાર રસ્તો આપેલો છે ને આ બંને વચ્ચેની લંબાઈ કેટલી છે ચાર મીટર આ બંને વચ્ચેની પહોળાઈ કેટલી આપી દીધેલી છે ચાર મીટર તો હવે તમારે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું થશે કે જો આપણે બાગ માટે લખીએ તો લખીએ બાગ માટે બાગ માટે વ્યાસ છે છાસઠ મીટર તો એની ત્રિજ્યા જોતી હશે તો કેટલા આવશે છાસઠ ભાગ્યા બે મીટર બરાબર કેટલો તમારો જવાબ થાય તેત્રીસ મીટર કેટલો જવાબ આવશે તેત્રીસ મીટર પણ હવે બહારના માટે લખીએ તો બહારના ભાગ માટે અથવા તો આ વર્તુળાકાર બાગ માટે હતું હવે લખીએ કે બાગની બહારની બાજુએ કેટલો રસ્તો પહોળો છે ચાર મીટર પહોળો છે તો આપણે લખીએ બહારના વર્તુળની ત્રિજ્યા બહારના વર્તુળની ત્રિજ્યા બરાબર જુઓ આ કેટલું હતું તેત્રીસ મીટર અહીંયાથી એટલું માપ તેત્રીસ પ્લસ કેટલું કરવું પડે તમારે ચાર મીટર એટલે તેત્રીસ પ્લસ ચાર કરશો એટલે તમારો જવાબ કેટલો થશે સાડત્રીસ મીટર અહીંયા આપણે આર વન નામ આપી દઈએ અને અહીંયા ત્રીજિયા કઈ આપી દઈએ આર ટુ સમજ પડી આ ત્રિજ્યા અહીંથી એટલી એટલે થઈ તેત્રીસ અને તેત્રીસ ને ચાર મીટર પહોળો રસ્તો છે એટલે બહારના વર્તુણની ત્રિજ્યા કેટલી થઈ ગઈ એમાં ચાર ઉમેર દેવાની એટલે તેત્રીસ પ્લસ ચાર એટલે કેટલી થઈ ગઈ સાડત્રીસ મીટર હવે આપણે લખીએ કે રસ્તાનું ક્ષેત્રફળ હવે શું લખીએ છીએ રસ્તાનું ક્ષેત્રફળ રસ્તાનું ક્ષેત્રફળ બરાબર શું કરવું પડશે બહારનું જે ક્ષેત્રફળ છે એમાંથી અંદરના બાગનું ક્ષેત્રફળ શું કરી દેવાનું બાદ તો લખીએ બહારના વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ શું લખવું પડશે બાગનું ક્ષેત્રફળ એટલે તમને આ જે રસ્તો મળે છે એનું ક્ષેત્રફળ મળી જશે તો લખીએ બહારનું ક્ષેત્રફળ એટલે પાયાર ટુ સ્ક્વેર માઇનસ પાય આર વન સ્ક્વેર સમજ પડીને શું કર્યું ત્રીજા બહારના વર્તુળ ત્રીજી હતી આર ટુ અને બાગનું માટે ત્રીજી કઈ હતી આર વન તો હવે આમાંથી પાય સામાન્ય કાઢી લઈએ તો શું આવશે આર ટુ સ્ક્વેર માઇનસ આર વન સ્ક્વેર તો પાય આર ટુ સ્ક્વેર માઇનસ આર વન સ્ક્વેર એટલે એક વખત પ્લસ એક વખત માઇનસ તો શું લખાશે એક વખત આર ટુ પ્લસ આર વન અને અહીંયા શું લખાશે આર ટુ માઇનસ આર વન ખ્યાલ આ કયું સૂત્ર થયું તો કે આ એ સ્ક્વેર માઇનસ બી વાળું સૂત્ર થઈ ગયું એક વખત એ પ્લસ બી એક વખત એ માઇનસ આ એ સ્ક્વેર માઇનસ નું સ્ક્વેરનું સૂત્ર છે કે એક વખત જો બંને સ્ક્વેર હોય વચ્ચે માઇનસની નિશાની હોય તો એક વખત એ પ્લસ બી લખાય એક વખત એ માઇનસ બી હવે ની કિંમત તમને જે કીધી પાયની કિંમત કેટલી કીધેલી છે ત્રણ તો લખીએ ત્રણ પોઈન્ટ ચૌદ એટલે કે કેટલા આવશે સાડત્રીસ પ્લસ તેત્રીસ અને અહીંયા શું આવશે સાડત્રીસ માઇનસ તેત્રીસ તો ત્રણ પોઈન્ટ ચૌદ સાડત્રીસ પ્લસ કરશો એટલે તમારો જવાબ કેટલો આવશે સિત્તેર અને અહીંયા માંથી તેત્રીસ જાય એટલે કેટલો જવાબ આવશે ચાર તો હવે તમે આની ગણતરી કરશો તો તમારો ફાઇનલ જવાબ કેટલો આવશે આઠસો ને ઓગણ એંસી બે મીટર સ્ક્વેર એટલે કે રસ્તાનું ક્ષેત્રફળ તમને મળશે આઠસો ને ઓગણ એંસી બે મીટર સ્ક્વેર સમજ પડી કઈ રીતે આપણે દાખલો ગણવાનો થાય છે તો આ રીતે તમારે કોઈ પણ બીજો આકાર આપેલો હોય દાખલા તરીકે આની પછી તમારે આગળના સ્વાધ્યાયની અંદર ચોરસ માટે આવું શીખવાનું છે કે ચોરસની અંદર આવું આપેલું હોય ત્યારે ચોરસ કે લંબ ચોરસની વાત કરવાની અહીંયા વર્તુળાકાર ભાગ છે તો વર્તુળાકાર ભાગ માટે વાત કરવાની હવે પ્રશ્ન ચૌદની વાત કરીએ તો એની અંદર કીધેલું છે કે ફૂલના એક વર્તુળાકાર બાગનું ક્ષેત્રફળ ત્રણસો ચૌદ મીટર સ્ક્વેર છે બાગના કેન્દ્રમાં મૂકેલ પાણી છાંટવાનું મશીન બાર મીટર ત્રીજાવાળા વર્તુળાકાર ભાગ પર પાણી છાંટી શકે તો આ મશીન આખા બાગને પાણી છાંટી શકે કે નહીં તો તમારે શું મેળવવું પડે અહીંયા બાર સેન્ટીમીટર વાળા ભાગ ત્રીજા વાળા ભાગ પર પાણી છાટી શકે છે તો તમારે સૌ બાગનું ક્ષેત્રફળ આપેલું છે તો બાગનું શું મેળવવું પડે ત્રીજા તો લખીએ કે વર્તુળાકાર બાગનું ક્ષેત્રફળ બરાબર ત્રણસો ચૌદ તેથી વર્તુળાકાર ભાગનું ક્ષેત્રફળનું સૂત્ર શું આવતું હતું પાય આર સ્ક્વેર બરાબર તમને ક્ષેત્રફળ આપેલું છે ત્રણસો ને ચૌદ પાયની કિંમત કઈ દીધી છે ત્રણ પોઈન્ટ ચૌદ ગુણ્યા આર સ્ક્વેર બરાબર ત્રણસો ને ચૌદ આર સ્ક્વેરને સૂત્રનો કરતા બનાવો તો શું લખાશે ત્રણસો ચૌદના છેદમાં ત્રણ પોઈન્ટ ચૌદ આર સ્ક્વેર બરાબર ત્રણસો ચૌદના છેદમાં ત્રણસો ચૌદ ગુણ્યા કેટલા થઈ જશે સો શા માટે પોઈન્ટ દૂર કરો એટલે છેદમાં શું આવશે એ છેદનો છેદ ક્યાં જતો અંશમાં સોનું વર્ગમૂળ કેટલું થાય દસ તો તમારો જવાબ કેટલો આવશે દસ મીટર તો ભાગનું ક્ષેત્રફળ બરાબર કેટલું આવશે લખીએ તો તેથી ભાગની ત્રીજિયા બરાબર દસ મીટર બાઘની ત્રિજ્યા કેટલી આવી દસ મીટર તો તમને અહીંયા કીધું છે કે બાગના કેન્દ્રમાં મૂકેલ પાણી છાંટવાનું મશીન બાર મીટર ત્રિજિયાવાળા વર્તુળાકાર ભાગ પર પાણી છાંટે તો આખા બગીચાને પાણી છટાશે તો શું જવાબ આવશે હા અહીંયા લખીએ કે અહીંયા જે મશીન છે તે કેટલા મીટર ભાગમાં છાંટી શકે છે બાર મીટર ભાગમાં લખીએ કે કેન્દ્રમાં મૂકેલ મશીન વડે બાર મીટર ત્રીજિયાવાળા ભાગ સુધી ત્રીજિયાવાળા ભાગમાં પાણી છાંટી શકાય તથા બાગનું તથા બાગની ત્રીજા દસ મીટર છે તો શું લખી શકીએ આમ મશીન આખા ભાગને આખા ભાગને પાણી છાંટી શકે ખ્યાલ આવે છે કારણ કે ત્રીજા તમને ભાગની ત્રીજા દસ દસ મીટર મળી અને મશીન છે એના વડે બાર મીટર ભાગની અંદર પાણી છાટી શકાય તો શું લખી શકાય કે આમ મશીન છે એ આખા ભાગને પાણી છાંટી શકે છે તો હવે પછીના દાખલાઓની વાત આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું